આ મુદ્દા લોકગાયક પંકજ પંચાલે ઝવેરચંદ મેઘાણી લોકગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક મેળવી આ મત તેમજ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા આયોજિત રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાની તેમજ રાજ્ય કક્ષાની ઝવેરચંદ મેઘાણીના લોકગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાંના લોકગાયક પંકજ પંચાલે રાજ્યકક્ષાની સ્પર્ધા માટે 23 ઓગસ્ટના રોજ બોટાદ મુકામે ગયા હતા, જેમાં રાજ્યના 33 જિલ્લાના 35 સ્પર્ધકોએ લોકગીતમાં ભાગ લીધો હતો. પંકજ પંચાલે ઝવેરચંદ મેઘાણી રચિત શિવાજીનું હાલરડો લોકગીત ગાઈ હાજર સ્પર્ધકો તેમજ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. રસાકસી બનેલી લોકગીત સ્પર્ધામાં જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી બોટાદ દ્વારા આમોદના પંકજ પંચાલને રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંકે વિજેતા ઘોષિત કર્યા હતા, જેથી આમોદ પંથક સહિત ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું. આમોદના પંકજ પંચાલને લોકગીત સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પ્રથમ મેળવેલી સિદ્ધિ બદલ તેમના સ્નેહીજનો તેમજ મિત્રમંડળ તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. મને સંગીત ક્ષેત્રમાં હું લગભગ ઘણો નાનો હતો ત્યારથી જ આમતો રસ હતો. જ્યારે નહોતો ગાતો ત્યારે પણ મારી પાસે બધું લખેલી ચોપડીઓ, મને એવું ગીતો લખવાનો, ભજનો લખવાનો ખૂબ શોખ હતો અને એ રીતે હું લખતો હતો. અને પછી અમારા બધા મિત્રમંડળે મને થોડી પ્રેરણા મળી કે તું ગાઈ શકે એમ છે, તારો અવાજ સારો છે, તો ઘણું બધું લઈમાં તું ગાય છે, એવી રીતે મને પ્રેરણા મળી. અને ત્યારથી મને આ સંગીત ક્ષેત્રમાં લગભગ 18-20 વર્ષથી આ સંગીત ક્ષેત્ર સાથે હું જોડાયેલો છું અને ત્યારથી મને રસ છે ને અત્યારે પણ ખૂબ એવો રસ છે ને શોખ છે. રાજ્ય કક્ષાએથી તમને પ્રથમ ક્રમાંક મળ્યો છે લોકગીતમાં, તો તમે શું ફીલ કરો છો? હું આનંદની લાગણી અનુભવું છું કે મેં મારા જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું અને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરતાં કરતાં જિલ્લાને મેં રાજ્યકક્ષાએ પ્રથમ લાવ્યો એટલે મને ખૂબ આનંદની લાગણી અનુભવું છું.